નમસ્કાર વામજે એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનનો પાર્ટ 5મો કોલસો અને પેટ્રોલિયમનો ત્રીજો પીરિયડ જોવાના છીએ. અને મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રશ્ન જવાબ સ્વરૂપે આખું પાર્ટ જોવાના છીએ અને દરેક પ્રશ્ન જવાબને ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. ચાલુ કરતા પહેલાં, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમામ મિત્રો સુધી જરૂરથી શેર કરો. ચાલો ચાલુ કરીએ. મિત્રો, આપની સમક્ષ આવી ચૂક્યો છે 5મો પ્રશ્ન. આપણે પહોંચ્યા છીએ 5મો પ્રશ્ન. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. દરેક પ્રશ્નોના 2 ગુણ હોય છે એક્ઝામમાં. જોઈએ પહેલો પ્રશ્ન. પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ, સમજાવો. તો કે મિત્રો, વિવેકપૂર્ણ એટલે શું? તો કે બચાવીને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, એને ખોટો વેડફવું જોઈએ નહીં. શું કામ? તો કે એ સમજાવવાનું છે. પહેલો પોઈન્ટ જોઈએ. પેટ્રોલ અને ડીઝલ એ પેટ્રોલમાંથી મેળવેલા ઘટકો છે, પેટ્રોલિયમમાંથી મેળવેલા ઘટકો છે. મિત્રો, પેટ્રોલિયમ નામનો ઘટ પદાર્થ જમીનમાંથી, દરિયામાંથી, આપણે દરિયાની અંદરના પેટાળમાંથી મેળવવામાં આવે છે. મિત્રો, આ પેટ્રોલિયમમાંથી પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ, મીણ વગેરે વસ્તુઓ બનતી હોય છે. કુદરતી વાયુ, આ બધી વસ્તુઓ મળે છે. મિત્રો, એમાંનો જ આ પેટ્રોલ અને ડીઝલ પણ એ પણ પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે. એટલે કે પેટ્રોલિયમ નામના ઘટકમાંથી પેટ્રોલ અને ડીઝલ મળે છે. બીજું જોઈ, પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. પુનઃ અપ્રાપ્ય એટલે શું? તો કે ખૂટી જાય એવો સ્ત્રોત. કુદરતમાંથી મળતો હોય, કુદરતી છે એટલે, અને ખૂટી જાય એટલે કે એ સરળતાથી જાજો વપરાશ તમે કરો તો એ સરળતાથી ખૂટી જઈ શકે તેટલો હોય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહે છે. અને પુનઃ પ્રાપ્ય એટલે ન ખૂટે હોય, જેમ કે સૂર્યપ્રકાશ છે એ કોઈ દિવસ ખૂટવાનો નથી. પરંતુ આ પેટ્રોલ અને ડીઝલ છે એનો તમે મનફાવે તેમ ઉપયોગ કરો તો ખૂટી જઈ શકે વસ્તુ છે. વધારે અત્યારે વાપરો તો આવનારી પેઢીઓ આનાથી વંચિત રહી જાય, એટલે કે તેના આના વિશે ખ્યાલ ન પણ આવે. એટલે મિત્રો, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે, તેને બનતા લાખો વર્ષ લાગ્યા છે. ત્રીજું જોઈએ, તેનો જથ્થો મર્યાદિત હોવાથી, એટલે કે ખૂટી જાય એવો હોવાથી નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે. ચોથું, તેનો અવિચારીને અને બેફામ ઉપયોગ કરવાથી તે જલ્દી ખૂટી જશે અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ જશે, એટલે કે બંધ થઈ જશે. પાંચમું, તેનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણક રીતે ઉપયોગ કરવાથી આપની પછીની પેઢીને અંધારાનો સામનો કરવો પડશે, એટલે કે આ પેટ્રોલ ડીઝલ વગર સામનો કરવો પડશે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન. પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે, સમજાવો. મિત્રો, એનો પહેલો પોઈન્ટ, પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. આ ઘટકોનો ઉપયોગ બળતણ, ઊંજણ, રંગો, માનવ સર્જિત રેસાઓ, રેસાઓ એટલે કે દોરા, મિત્રો આગળના ધોરણમાં ધોરણ 7માં ભણી ગયા, અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. એટલે મિત્રો, જેમ સોનું કિંમતી ધાતુ છે, તેમ આ કાળું પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેમને કાળું સોનું કહે છે. મિત્રો, આ પેટ્રોલિયમ છે એની અંદરથી દરેક વસ્તુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ, દરેક વસ્તુ બને. અને આ દરેક વસ્તુ છે મિત્રો, એ પણ મોંઘા ભાવમાં વેચાય. એટલે આનો કુલ ભાવ ગણો પેટ્રોલિયમનો, તો કંઈ સોના કરતાંય વધારે મોંઘી વસ્તુ થાય. એટલે મિત્રો, આ પેટ્રોલિયમ અને રંગમાં કાળા કલરનો હોવાથી તેમને કાળું સોનું કહેવામાં આવે છે. કોલસો અને કોક વિશેના તફાવતના 2 મુદ્દા પ્રશ્ન નંબર 6માં જોવાના છીએ. પહેલો મુદ્દો જોઈ, પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે કોલસો, જ્યારે કોક છે તે સખત, છિદ્રાળું અને કડક કાળા રંગનો પદાર્થ છે. ત્યારબાદ, મૃત વનસ્પતિના કોહવાણથી લાખો વર્ષોને અંતે બનેલો હોય છે. આ મૃત વનસ્પતિમાંથી બને અને કોક છે એ કોલસા પર પ્રક્રિયા કરી અને કોક મેળવવામાં આવે છે. આ કોલસા ઉપર પ્રક્રિયા કરીને કોક મેળવવામાં આવે છે. એલપીજી અને સીએનજીના તફાવત જોવાના છે. તો કે એલપીજીના પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી કહે છે. કેવા વાયુનું? તો કે પેટ્રોલિયમ વાયુનું. સીએનજી એટલે કે કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરને સીએનજી કહેવામાં આવે છે. ઘરનો મિત્ર રાંધણ ગેસ હોય, આપણે ઘરે બાટલો આવે, એલપીજીના હોય છે. જોઈએ, તેને રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે એલપીજીનો ઉપયોગ થાય, અને સીએનજી તો કે તે બસ, સ્કૂટર, રિક્ષા જેવા
વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઈન દ્વારા બળતણ તરીકે સીએનજીનો ઉપયોગ થાય છે. બાટલા એલપીજીના આવે, પાઇપલાઈન સીએનજીની આવે. જોઈએ હવે ખરા ખોટા. સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે? તો કે ખોટું, સીએનજી અને એલપીજી બંને ઓછું પ્રદૂષણ ફેલાવે છે, નહિવત પ્રદૂષણ ફેલાવે છે. બીજું જોઈએ, કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે? તો કે સાચું. કોલ્ટાર એ વિવિધ પદાર્થોના મિશ્રણ છે? તો કે એ પણ સાચી વસ્તુ છે. કેરોસીન એ અશ્મી બળતણ નથી? તો કે આ ખોટું, અશ્મી બળતણ છે. ત્યારબાદ પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે નહીં, એ પણ ખોટું. અશ્મી બળતણ ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થતું હોય છે કે અશ્મી બળતણ એટલે શું? તો કે કોઈ પણ સજીવો મૃત્યુ પામે, જમીનમાં દટાતા જાય, એની ઉપર જમીનના પડાવ આવતા જાય, જેમ જેમ નીચે જાય એમ એના ઉપર દબાણ અને તાપમાનનો વધારો થાય અને આમાંથી જે બળતણ મેળવવું બને, પ્રક્રિયા થઈને બળતણ બને અને અશ્મી બળતણ કહેવામાં આવે છે. અશ્મી મેં પહેલા પાર્ટમાંય વ્યવસ્થિત કીધું છે. ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. આ ત્રીજો પાર્ટ છે, ત્રીજો વિડીયો છે, ત્રીજો લેક્ચર છે. અશ્મી બળતણનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે? તો કે સાચું છે, ખૂટી જાય એવો હોય છે. ડામરની ગોરી કોકમાંથી બને છે? તો કે એ પણ ખોટું છે. તથા કેરોસીન જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે? તો કે હા, સાચી વસ્તુ છે. આગળ જોઈએ આઠમો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મી બળતણો છે? તો કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ અશ્મી બળતણો છે. પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો કે શુદ્ધિકરણ કહે છે. પેટ્રોલિયમ હોય એમાંથી દરેક વસ્તુ અલગ કરી, એ અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે. પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ઊંજણ તેલ, કુદરતી વાયુ આ તમામ વસ્તુ, મીન વગેરેને વસ્તુને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહેવામાં આવે. ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે? તો કે સીએનજી. સીએનજીને એલપીજીનું ફૂલફોર્મ આપણે આગળના વિડીયોમાં ભણ્યા. તમને યાદ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં સીએનજી અને એલપીજીનું ફૂલફોર્મ જરૂરથી કોમેન્ટ કરી શકો છો. જંગલો અને વન્યજીવો એ ખાલી જગ્યા કુદરતી સંસાધનો છે? તો કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. ત્યારબાદ પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા ઉપયોગી પદાર્થોને ખાલી જગ્યા કહે છે? તો કે મિત્રો, પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. પેટ્રોલિયમનો ઘટક ખાલી જગ્યા રોલી સમતલ કરવા માટે વપરાય છે? તો કે બિટ્યુમિન. પેટ્રોલિયમનો જ ઘટક છે આ બિટ્યુમિન, એ રોલી સમતલ કરવા માટે વપરાય છે. તથા પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને ખાલી જગ્યા કહે છે. કાળું સોનું કહે છે. આપણે મોટો પ્રશ્ન જોયો, કાળું સોનું શું કામ કહે? દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકાના ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો હતો. તો કે મિત્રો, પેનેસિલવેનિયામાં ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણે ઝોડકા જોઈ અને આ વિડીયોનો તથા આ પાઠનો અંત આપીએ. સૂર્યપ્રકાશની સામે આવે બી પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન છે. કુદરતમાંથી મળે છે એટલે કુદરતી છે. પુનઃ પ્રાપ્ય એટલે કોઈ દિવસ ખૂટે નહીં તેટલું છે, એટલે કે પુનઃ પ્રાપ્ય છે. અશ્મી બળતણની સામે આવે ડી પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. કુદરતમાંથી મળે છે અને ખૂટી જાય એવું છે, એટલે અપ્રાપ્ય લખ્યું. કોક એ સખત છિદ્રાળું અને બળતણ તરીકે વપરાય છે. સખત છિદ્રાળું બળતણ છે, એટલે કે કાના કાનાવાળું બળતણ છે. સીએનજી એ સ્વચ્છ બળતણ છે. એમાંથી ઓછું પ્રદૂષણ અથવા તો નહિવત પ્રદૂષણ અથવા તો સાવ પ્રદૂષણ ન થાય તેવું પણ બને, એટલે સીએનજીને સ્વચ્છ બળતણ કહેવામાં આવે. સીએનજી અને એલપીજીને. મિત્રો, અહીંયા આપનો પાંચમો પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ સૌને આ પાઠ ખૂબ જ હેલ્પફુલ થાય અને મજા આવી હશે. જો મજા આવી હોય તો તમે વિડીયો જરૂરથી લાઇક કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી શકો છો. તથા આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર કરો અને સીએનજી અને એલપીજીનું ફૂલફોર્મ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, કાંઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો. બબાઈ જય હિન્દ. વંદે માતરમ. આવજો. ધન્યવાદ.